નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર દેવિકા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત મેગર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવા માટેની પ્રેક્ટિકલ કરીશ, જેનું હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે આજે જે પ્રેક્ટિકલ કરવાનું છે એમાં કયા સાધન સામગ્રી અને મટીરિયલ્સ વપરાય છે તેના વિશે હું તમને માહિતી આપીશ. બોર્ડ ઉપર આપણે જોઈ શકીએ છીએ ટૂલ્સ ઇક્વિપમેન્ટમાં મેં ઉપયોગ કર્યો છે ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટનો. એક મેગર છે, એક વોલ્ટ મીટર છે. મટીરિયલ્સમાં મેં ઉપયોગ કર્યો છે ટેસ્ટિંગ લીડ્સનો અને 35 mm સ્ક્વેરનો આર્મ્ડ કેબલ. હવે હું તમને પ્રેક્ટિકલ વિશેની થોડીક ઇન્ફોર્મેશન આપીશ. તો મિત્રો, મેં તમને બતાવ્યું કે આ જે પ્રેક્ટિકલ છે જેમાં સાધન સામગ્રી મટીરિયલ્સનો જે ઉપયોગ થઈ રહ્યો છે તેના વિશે હું તમને બતાવતી જઈશ અને સમજાવતી જઈશ. એના વિશે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ મારી પાસે છે 1000 વોલ્ટનું મેગર. હવે મેગરનું હું તમને થોડુંક ઓવરવ્યૂ આપી દઉં. તો મેગર એ એક પ્રકારનું ડીસી જનરેટર જ છે. અહીં તમે જોઈ શકો છો મેગરનો, મારી પાસે અહીં એક આ હેન્ડલ છે. મેગરના બે પ્રકાર હોય છે, એક છે હેન્ડ ઓપરેટેડ હોય છે અને બીજું છે ઇલેક્ટ્રોનિક ઓપરેટેડ, જેને અહીં સ્વિચ આવતી હોય છે, એક બટન આવતું હોય છે જેના દ્વારા તમે એને ઓપરેટ કરી શકો છો. મારી પાસે અત્યારે જે મેગર છે એ હેન્ડ ઓપરેટેડ છે, એટલે કે અહીં એક હેન્ડલ આપેલું છે જેના દ્વારા મારે મેગરને ઓપરેટ કરવાનું છે. આ જે મેગર છે એને તમે અહીં જોઈ શકો છો, એની સાથે બે ટેસ્ટિંગ લીડ લગાવેલી છે અને અહીં મારી પાસે એના બે છેડા છે જે ક્રોકોડાઇલ પિન છે, જેને હું મારે જેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવાનો છે તેની સાથે હું અટેચ કરીશ. મેગર બાદ આપણે શરૂઆત કરીશું કેબલથી. તો આ કેબલ વિશે સમજાવતા પહેલાં હું તમને ચોક્કસપણે એક વાત કહેવા માગીશ કે અગાઉના એક પ્રેક્ટિકલમાં 35 mmના કેબલનું ઇન્સ્યુલેશન કેવી રીતે કાઢવું ભાગો વિશે પણ આપણે માહિતી મેળવી છે. તો હવે હું તમને આ કેબલ વિશે થોડીક બીજી માહિતી આપીશ કે અત્યારે આપણે કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવાનો પ્રેક્ટિકલ છે. તો મારી પાસે જે કેબલ છે એ 35 mm સ્ક્વેરનો છે, આર્મ્ડ કેબલ છે, જેના બંને છેડાઓ પરથી તેનું આઉટર શીત, ઇનર શીત તથા એના જે મેઇન 3 કોર છે એના બી ઇન્સ્યુલેશન કાઢેલું છે કે જેના દ્વારા આપણે મેગર દ્વારા જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવાનું છે એ આપણે સરળતાથી કરી શકીએ. મિત્રો, મેગર અને કેબલ બંને વિશે આપણે થોડી થોડી જાણકારી મેળવી. મેગર માટે હું થોડું કહું તો મેગરનું પ્રિન્સિપલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શનનું છે. તેના થોડા કન્સ્ટ્રક્શન વિશે માહિતી આપું થોડીક તમને. તો તેમાં બે મેગ્નેટ હોય છે, બે કોઇલ હોય છે અને કરંટને લિમિટ કરવા માટેનો એક રેઝિસ્ટર હોય છે અને એના દ્વારા તેનો પોઇન્ટર હોય છે એને ડિફ્લેક્ટ કરવામાં આવે છે. એની એક મિકેનિઝમ હોય છે, એ એક ઇલેક્ટ્રોમિકેનિકલ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મેગરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો છે. તો ચોક્કસપણે આપણને એક પ્રશ્ન પણ થશે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવો કેમ જરૂરી છે, કે કેબલની ઉપર જે આઉટર શીટ ને બધું લાગેલું હોય છે એ વાતાવરણ, તાપમાન છે, ડસ્ટ છે, ભેજ છે, આ બધાના કારણે એના ઉપરનો આઉટર જે શીત હોય છે એની ઉપર થોડા ઘણા ફેરફાર થતા જ હોય છે અને આ બધાની અસરના લીધે એનું જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોય છે એ રિડ્યુસ થતું જ હોય છે. અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જ્યારે રિડ્યુસ થતું હોય છે ત્યારે એની જે ક્વોલિટી હોય છે એ થોડી ડીમ થતી હોય છે અને એના લીધે આગળ જતા ભવિષ્યમાં ઘાતકી અસર એની થઈ શકે છે. તો એને અવોઈડ કરવા માટે આપણે કોઈ પણ કેબલનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એક પ્રકારના ઇન્ટરવલ, ટાઈમ ઇન્ટરવલ પર તમારે એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવું જ જોઈએ. હવે આપણે મેગર દ્વારા ઇન્સ્યુલેશન ટેસ્ટ કેવી રીતે થાય છે તેના વિશેનો પ્રેક્ટિકલ કરીશું. મિત્રો, મેગર વિશે જાણકારી મેળવી હવે પ્રેક્ટિકલ કરીશું. તો સૌપ્રથમ મેગર દ્વારા ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે આપણે પહેલાં એ ચેક કરવું જરૂરી છે કે મેગર આપણું ટેસ્ટિંગ કરવા માટે ઓકે છે કે નહીં. એ કરવા માટે આપણે અહીં 3 પ્રકારના ટેસ્ટિંગ કરીશું. સૌપ્રથમ તમે જોઈ શકો છો મારા હાથમાં મેગર છે, અહીં એક હેન્ડલ છે અને અહીં એની ટેસ્ટ લીડ છે. તો સૌપ્રથમ આ ટેસ્ટ લીડ જે છે એ ટેસ્ટ લીડને હું શોર્ટ કરીશ.
જો શોર્ટ કર્યા પછી તો આપણા મેઘરનું જે પોઈન્ટર છે એ ઝીરો તરફ ડિફ્લેક્શન કરશે. તો ડાયલ ઉપર જોઈ શકો છો કે એક તરફ ઇન્ફિનિટી છે અને બીજી તરફ ઝીરો માર્કિંગ કરેલું છે. તો જ્યારે હું મેઘરની બંને લીડને શોર્ટ કરીશ ત્યારે મારા મેઘરનું પોઈન્ટર ઝીરો તરફ ડિફ્લેક્ટ થવું જોઈએ, તો મારું મેઘર ઓકે છે એવું આપણે કહી શકીએ. તો અહીં હવે હું બંને ટેસ્ટ લીડ શોર્ટ કરી રહી છું. મિત્રો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર કે મેં મેઘરના બંને ટર્મિનલ છે જેને શોર્ટ કર્યા છે. હવે તમે મેઘરની સ્ક્રીન ઉપર જોશો, હું હેન્ડલ ફેરવું છું, પોઈન્ટર છે ઝીરો તરફ ડિફ્લેક્ટ થશે. હા, અને મેઘરનું જે હેન્ડલ ફેરવવાની મારી જે સ્પીડ છે એને આપણે એપ્રોક્સિમેટ 160 થી 180 આરપીએમ રાખીશું. મિત્રો એક ટેસ્ટિંગ પૂરું થયું છે મેઘરનું, હવે બીજું ટેસ્ટિંગ કરીશું. બસ ફરક માત્ર એટલો જ છે કે પ્રથમમાં આપણે બંને ટર્મિનલને શોર્ટ કર્યા હતા, હવે મેઘરના બંને ટર્મિનલને હું ઓપન કરીશ. મિત્રો જોઈ શકો છો સ્ક્રીન ઉપર આપણે કે ટર્મિનલ બંને ઓપન છે. હવે મેઘરના જે હેન્ડલ છે તેને હું એપ્રોક્સિમેટ 160 થી 180 આરપીએમની સ્પીડ ઉપર ફેરવીશ. તો આપ મેઘરના ડાયલ સ્ક્રીન ઉપર જોઈ શકશો કે તે ઇન્ફિનિટી તરફ પોઈન્ટર એનું મૂવ કરે છે. ત્રીજું ટેસ્ટિંગ આપણે ચાલુ કરીશું. મેં જણાવ્યું એ મુજબ મેઘર એક ડીસી જનરેટર જ છે જેનું હેન્ડલ ફેલાવતા આપણને વોલ્ટેજ મળે છે. હવે વોલ્ટેજ કેટલા મળે છે જાણવા માટે મેં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મેઘરના બંને ટર્મિનલને મલ્ટીમીટર સાથે કનેક્ટ કર્યા છે અને મલ્ટીમીટરનો જે નેનો જે નોબ છે તેને મેં ડીસી વોલ્ટેજ સાથે કનેક્ટ કર્યું છે. હવે હું મેઘરના હેન્ડલને સ્પીડ પર ફેરવીશ, એટલે કે 160 થી 180 આરપીએમની સ્પીડ પર ફેરવીશ. તો આપ અહીં મલ્ટીમીટર પર જોઈ શકો છો વોલ્ટેજ બિલ્ડઅપ થાય છે, તેનું આપણને રીડિંગ મળે છે જે લગભગ 560 વોલ્ટેજ જેટલું છે. એના પરથી સાબિત થાય છે ત્રણેય ટેસ્ટ કર્યા બાદ આપણે કહી શકીએ છીએ કે આપણું જે મેઘર છે એ ઓકે છે. મિત્રો સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે કેબલના જે કોર છે તેમાંથી રેડ કલરનો કોર છે, એ રેડ કલરના બંને સાઈડની કોર ઉપર મેઘરના બંને ટર્મિનલને મેં લગાવ્યા છે. જે બ્લેક છે એ અર્થ ટર્મિનલ છે અને રેડ છે એ લાઈન ટર્મિનલ છે. બંનેને કેબલના રેડ કલરના કોર સાથે લગાવતા અને મેઘરનું હેન્ડલ ફેરવતા તે મને ઝીરો ઇન્ડિકેટ કરે છે. એનો મતલબ એ થાય છે રેડ કલરના કોરની કન્ટિન્યુટી છે. આર કોરમાં આપણે આપણી કન્ટિન્યુટી ચેક કરી એ જ રીતે વારાફરથી બી એટલે કે બ્લુ કોર, યલો કોર એમાં પણ કરતાં આપણને ઝીરો જ પોઈન્ટર ઇન્ડિકેશન બતાવે છે. અત્યારે મેં કોરના ન્યુટ્રલ વાયર ઉપર મારા મેઘરના ટર્મિનલને ફિક્સ કરેલ છે. હવે હેન્ડલ ફેરવતા અત્યારે પણ મને ઝીરો જ ઇન્ડિકેશન બતાવે છે. એનો મતલબ એ છે કે આર, વાય, બી અને એન ત્રણેય કોરના કન્ટિન્યુટી ઓકે છે. જે ટેસ્ટ કરવાનો છે એ કન્ડક્ટર ટુ કન્ડક્ટર એટલે કે કોર ટુ કોર કરવાનો છે. તો આ કેબલની અંદર મેં કેબલના એક છેડા પર જ્યારે મેં રેડ સાથે કનેક્ટ કર્યું છે મેઘરનું એક ટર્મિનલ અને બીજા છેડે મેં યલો કન્ડક્ટર એટલે કે યલો કોર સાથે મેઘરનો બીજો ટર્મિનલ કનેક્ટ કર્યો છે, આ સમયે જ્યારે હું મેઘરનું હેન્ડલ ફેરવું છું ત્યારે મને મેઘરનું જે પોઈન્ટર છે એ ઇન્ફિનિટી તરફ બતાવે છે. એટલે કે આ સાબિત થાય છે કે મારા બંને કોર અલગ છે. પહેલાં મેં જોડ્યું હતું આર સાથે વાય, હવે હું જોડીશ આર સાથે બી, એના પછી જોડીશ હું બી સાથે વાય. તો આ રીતે અલગ અલગ કલરના કોરને હું જ્યારે મેઘર સાથે કનેક્ટ કરું છું અને ત્યારે જ્યારે હું મેઘરનું હેન્ડલ ફેરવું છું ત્યારે મને મેઘરનું પોઈન્ટરનું છે એ મને ઇન્ફિનિટી બતાવે છે. એનો મતલબ એ થાય છે કે મારો કેબલના જે કોર છે એ સારી કન્ડિશનના છે અને એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ ઓકે છે. હવે આપણે જે ટેસ્ટિંગ કરવાનું છે એ કન્ડક્ટર અને અર્થ વચ્ચે કરવાનું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેબલનો અહીં મેં રેડ કોર સાથે મેઘરનો એક ટર્મિનલ કનેક્ટ કર્યો છે અને આ બાજુ જેના આર્મર કેબલ નીકળેલા હોય છે જેને આપણે મેઇનલી અર્થિંગ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ મેઘરનો બીજો ટર્મિનલ મેં એની સાથે કનેક્ટ કરેલું છે. આ કન્ડિશનમાં જ્યારે હું મેઘરનું હેન્ડલ ફેરવું છું ત્યારે મને મેઘરનો જે પોઈન્ટર છે સ્કેલ ઉપરનો એ મને ઇન્ફિનિટી દર્શાવી રહ્યો છે. એનો મતલબ એ થાય છે કે મારું કન્ડક્ટર અને અર્થ વચ્ચેનું જે છે
એ પણ ઓકે છે, સારી કન્ડિશનમાં છે. આ જ રીતે જ્યારે હું યલો અને આર્મર સાથે કનેક્શન કરીશ અને બ્લુ અને આર્મર સાથે કનેક્શન કરીશ, એટલે કે આર્મર એ અર્થ તરીકે વર્તે છે, એટલે કે કંડક્ટર ટુ અર્થ વચ્ચેનો જ્યારે હું કનેક્શન કરું છું અને મેગનનું હેન્ડલ ફેરવું છું, ત્યારે પણ મને રીડિંગ ઇન્ફિનિટિવ જ મળે છે. આ પરથી ચોક્કસ કહી શકીશ કે મારો જે કેબલ છે એ હેલ્ધી કન્ડિશનમાં છે. મિત્રો, અહીં અવલોકન ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ, પહેલા આપણે બે કંડક્ટર વચ્ચે અવલોકન કરીએ છીએ તેનું મેં અવલોકન નોંધ્યું છે, અને અર્થ અને કંડક્ટર વચ્ચે આપણે નોંધ્યું કંડક્ટર ટુ કંડક્ટર ઇન્ફિનિટિવ આપણો અવલોકન આવે છે. જ્યારે અર્થ અને કંડક્ટર વચ્ચે જ્યારે આપણે રીડિંગ લઈએ છીએ તો એ પણ ઇન્ફિનિટિવ આવે છે. આ પ્રેક્ટિકલના અંતે હું આ પ્રેક્ટિકલનું કન્ક્લુઝન અથવા અવલોકન એટલું આપીશ કે જો તમારું કંડક્ટર ટુ કંડક્ટર અને કંડક્ટર ટુ અર્થ આ રીડિંગ મેઘરની અંદર જો ઇન્ફિનિટિવ બતાવે છે તો તમારો કેબલ સારી કન્ડિશનવાળો છે, અધરવાઇઝ એ કેબલ તમારો ફોલ્ટી કન્ડિશનમાં છે એવું કહી શકાય. તો મિત્રો, આ પ્રેક્ટિકલ દરમિયાન જે સાવચેતીઓ રાખવાની છે એના વિશે હું કહીશ. તો સાવચેતીમાં પહેલાં એ છે કે મેગર છે એ 1000 વોલ્ટનું છે, એટલે જ્યારે તમે એનું હેન્ડલ ફેરવો છો ત્યારે તમારે એના ટર્મિનલને બિલકુલ ટચ કરવાનું નથી, કારણ કે એમાંથી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. અને એ કરતી વખતે બીજી સાવચેતી એ રાખવાની છે કે તમારે સેફ્ટી શૂઝ હંમેશા પહેરીને રાખવા. તો મિત્રો, મેઘર દ્વારા કોઈપણ કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્ટ ટેસ્ટ કેવી રીતે કરી શકાય છે એ અહીં આપણે જાણ્યું. હું આશા રાખું છું કે અહીં મેં તમને મેઘર દ્વારા જે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે તે પ્રેક્ટિકલ સમજાવ્યો છે, તો આપને સમજા પડી હશે. આભાર.